सुरख बलो अने उनाने गुजरात ए वरसाने वागण बलो नमस्कार दर्शक मित्रों, महाशपुरा न्यूज चैनल मां हूं रिंकल परमार आप सबनु हार्दिक स्वागत करू छु। तो जोईए आजना स्थानिक समाचार। एक्सेल कैस्ट्रोनिक्स लिमिटेड नो खेती विषयक अने कच्छना खेडूतो माटे नो मार्गदर्शन आपतो शोरूम कम खेती विषय गाइडेंस आपता माहिती संकुल नु मंगल प्रस्थान भूज शहर मां थयुं। कच्छ खेती अने पशुपालन आधारित प्रदेश छे। कच्छ मां हवे परंपरागत खेती करता खेडूत हवे आधुनिक खेती तरफ वळ्या छे। त्यारे आवोज एक शोरूम अने खेती तेमज खेडूतोने माहिती आपती एक प्रयोगशाला अने माहिती केंद्रनु भूजमां एक्सेल कैस्ट्रोनिक लिमिटेडनु एक यूनिट भूज मिर्झापर हाईवे टाइम स्क्वेर एम्पायरमां खुल्लू मुकायो। एक्सेल कैस्ट्रोनिक लिमिटेड वती राजेश ठक्कर, प्रदीप ठक्कर, पराग दावड़ा अने कमलेश ठक्करे माहिती आपी हती। कच्छना राजकीय अग्रणीओ अने वेपारीओ तेमज खेडूतो एक्सेल कैस्ट्रोनिक्स लिमिटेडना मंगल प्रस्थाने उपस्थित रही अने आयोजकोने प्रोत्साहित कर्या हता। माशापुरा न्यूज साथे ईसीएलना आयोजकोए वात करता जणाव्युं हतुं। एक्सेल कैस्ट्रोनिक लिमिटेड सौथी प्रथम कहूँ तो खेडूतोना हित माटे काम करती कंपनी छे। खेडूतो एज वेल एज वेपारीओ के जे खेडूतो अत्यार सुधी जनरली एरंडाना मार्केट उपर प्रभुत्व कोनुं छे एना भाव उपर तो के जनरली रिफाइनरीओनू अने जे एनसीडीएक्सना जे प्लेयर्स है ए लोकोनू छे। एनी बदले अमारू प्लानिंग ए छे के बधा खेडूतोने वेपारीओने संगठित करी खेडूतो नक्की करशे के आनो भाव शुं रहेशे अने ए सिवाय अनेकविध योजनाओ लईने जेम के केस्टर बैंक अने केस्टर फाइनांस लईने आवीए छीए तेनाथी खेडूतोना विकासमां एक तमने कहूँ ने के ऊँची छलांग आवशे। અને યોજનાઓ જે છે એને કેસ્ટર બેંકની વાત છે એ શું છે? કેસ્ટર બેંકમાં કઈ રીતે છે કે આજે ઘણા વેપારીઓ અને ખેડૂતો એરંડાનો સંગ્રહ કરતા હોય છે સારા ભાવની આશાએ અને એના માટે એ લોકો અલગ અલગ જગ્યાએ સ્ટોર કરતા હોય છે પોતાના ગોડાઉનમાં અથવા તો રેન્ટ ઉપર ગોડાઉન રાખીને। ભારત ઉત્સવ 2015 તારીખ 14 ફેબ્રુઆરી 2015 થી શરૂ। ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2015। ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનૌ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર, માટીકલાનો અદભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો, પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ। એડ્રેસ ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ। સંપર્ક 9280 40046 9758 1551। માધાપર ચોકીની હદમાં અધધ વિસ્તારોની સામે માત્ર 3 પોલીસકર્મી। ભુજના પરાગણાતા માધાપર પોલીસ ચોકીની હદમાં અનેક વિસ્તારો આવે છે પરંતુ પોલીસનું સંખ્યાબળ ઓછું હોવાના કારણે ફરજ બજાવતા કર્મચારીઓને પણ પેટ્રોલિંગ કરવામાં પરેશાની વેઠવી પડે છે। ચોકીની હદમાં માધાપર, નવાવાસ, જૂનાવાસ, માધાપર હાઈવે, બિપિન ભટનગર, ગોકુલધામ, હિલવ્યુ, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજોડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે। છેલ્લા 5 વર્ષમાં વિસ્તારની સાથે વસ્તી પણ વધી છે તેની સામે માત્ર 3 પોલીસ કર્મચારીઓ જોવા મળે છે। તાજેતરમાં ગોકુલધામ સોસાયટીમાં એક રહેણાંકનું મકાન તેમજ જૂનાવાસમાં 11 લાખની ચોરી થવા પામી હતી તો આરટીઓ રિલોકેશન અને સોમૈયાનગરમાં 5 સ્થળોએ ચોરીના બનાવો બની ચૂક્યા છે। આ મહત્વના ગણાતા વિસ્તારમાં જોવા જઈએ તો નવાવાસમાં એનઆરઆઈની વસ્તી છે જેઓ મોટાભાગે બહાર વસવાટ કરે છે। માધાપર ચોકીમાં પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારવી જોઈએ તેની સાથે હોમગાર્ડના જવાનો પણ પેટ્રોલિંગ પર મૂકવા જરૂરી બની રહે છે। કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા। વિસ્તારની અંદર જે ઇન્ડસ્ટ્રીનો વરસાદ થઈ એમાં માધાપર ભુજની નજીક હોય આજુબાજુમાં મોટી મોટી કંપનીઓના જે વર્કરો છે મેજોરિટી માધાપરના આસપાસના વિસ્તારમાં અને નાની મોટી કંપનીઓમાં કામ કરતા મધ્યમ વર્ગીય એ માધાપરના વિસ્તારમાં ખુલ્લી સરકારી જમીન ઉપરની વરસાદ થઈ છે એના કારણે માણસોની અવર જવર અને સ્થળાંતર થતાં માણસો ગમે ત્યારે મોકાનો લાભ લઈ અને આવી ચીબરચોરીનું કામ કરતા હોય
એ માધાપર પોલીસ ચોકી તો છે, પણ એનો સ્ટાફની થોડીક અછત છે એવું લાગે છે. ક્યારેક એક બે પોલીસ વાળા હોય છે, ક્યારેક તો સમૂરી બંધ હોય છે. તો થોડોક સ્ટાફ જો વધે, કારણ કે વિસ્તાર છે માધાપરનો, આજુબાજુનો ઘણો વિસ્તાર એ પોલીસ ચોકીની અંદરમાં આવે છે. આરટીઓ આવે, ભજોડી સુધી કદાચ આવતો હશે. એટલે અત્યારે પોલીસ સ્ટાફ પણ ઓછો પડે છે, અને ટ્રાફિકની સમસ્યા પણ એટલી ને એટલી છે. તો થોડીક પોલીસ ટ્રાફિક સમસ્યામાં પણ ધ્યાન દે, અને ચોરી, નાની નાની ચોરીઓ, એના માટે હોમગાર્ડ કે અથવા પોલીસ સ્ટાફ થોડોક વધે તો ગામની સુવિધા જળવાઈ રહે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રીજી સમૂહ સાદી અલ્લાહ તાલાના ફઝલો કરમથી અને હુઝુર સલ્લાહુ અલયહે વસલમની નજરે ઇનાયતથી, તેમજ મુફતીએ કચ્છ સૈયદ અલહાજ અહમદ શાહ બાબા સાહેબ બુખારીની દુવાઓથી ત્રીજી સમૂહ સાદીનું આયોજન કરાયેલ છે. સમૂહ સાદીમાં નામ નોંધણી શરૂ થઈ ગયેલ છે, જેની અંતિમ તારીખ 30 માર્ચ 2015 સુધી છે. સમૂહ સાદીનું આયોજન 19 એપ્રિલ 2015 રવિવારે સવારે 10 કલાકે નિકાહ તેમજ સાદીની રસમ પૂરી કરવામાં આવશે. સાદી સ્થળ વાયદના સ્કૂલ, મોટાપીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. ફોર્મ મેળવવાનું સ્થળ સંજોગનગર, મોટાપીર રોડ, મદ્રેસા ફૈઝે ગોઝે આઝમ, ભારત લોન્ડ્રી, ભુજ, કચ્છ. સંપર્ક મહમ્મદ હાજી જુસુફ બલોચ 9 6 8 7 3 1 4 3 1 8, કાસમ હાજી મહમ્મદ ખલીફા 9 9 0 9 6 0 5 5 6 4, મહમ્મદ રફીક હમીદ લાહેજી 9 9 7 8 2 1 8 7 0 0, મનસુર અલી મકરાણી 8 5 3 0 7 2 7 2 5 8, ફકીર મહમ્મદ ઇસ્માઇલ ભટ્ટી 9 9 0 9 5 5 6 2 2 3, ઇસ્માઇલ સિદ્દીક ખત્રી માધાપર વાળા. ભુજમાં હજુ પણ અનેક દબાણો દૂર થયા નથી. ભુજ નગરપાલિકા દ્વારા ઠેક ઠેકાણે દબાણો દૂર કરવાની કામગીરી થોડા દિવસો પહેલા વેગમાન બની હતી, પરંતુ ફરી જાણે પાણીમાં બેસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભુજ શહેરના લાલ ટેકરી, સ્ટેશન રોડ, સરપટ નાકા, ભીડ નાકા સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગ પર દબાણો જોવા મળી રહ્યા છે. પરિણામે ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે, ત્યારે ભુજ નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી છે. હાલમાં દબાણો ઠેક ઠેકાણે વકરી રહ્યા છે, કોઈ કહેવાવાળું નથી. નગરપાલિકા જો આ કામગીરી નિયમિત કરે તો જ જાહેર માર્ગો પર થયેલા દબાણો દૂર થાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના બસ સ્ટેશન, ભીંડી બજાર સહિતના વિસ્તારોમાં મોટા ઉપાડે જવાબદારોએ દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી, પરંતુ બાદમાં જૈસે થેની પરિસ્થિતિ જાણે હોય તેમ લારી અને ગલ્લાવાળાઓ ગોઠવાઈ ગયા છે. સ્વાઇન ફ્લુથી ગભરાવવાની જરૂર નથી, સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લુ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, સરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનો સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લુની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલા અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો ટાળવા. બીમાર વ્યક્તિથી 1 મીટરથી વધારે અંતર જાળવવું. જ્યારે તમે બીમાર હો ત્યારે ઘરે રહો. કામ પર, સ્કૂલમાં કે જાહેર સ્થળોએ જવાનું ટાળો. ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો. વારંવાર સાબુથી હાથ ધોવા. વપરાયેલ રૂમાલને ઉકળતા પાણીમાં બોળી દરરોજ ધોઈ નાખવો. તબીબશ્રીઓ પાસે નિદાન કરાવ્યા વગર જાતે ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં. તાત્કાલિક સંપર્ક કરવો. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી મોબાઈલ નંબર 9724131888, 9099017589, તેમજ હેલ્થ હેલ્પલાઈનના ટોલ ફ્રી ટેલિફોન નંબર 1800233 2146 પર સંપર્ક કરી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. પાલારા જેલ બન્યા પછી ભુજની એક ખાસ જેલ આજે ધૂળ ખાતી અવસ્થામાં. હમ અંગ્રેજ કે જમાને કે જેલર હૈ, આ ડાયલોગ યાદ કરીએ એટલે શોલે ફિલ્મ યાદ આવી જાય છે. ખૂબ જ સારી રીતે ફિલ્મમાં રોલ કરનાર અસરાનીને આજે પણ લોકો યાદ કરે છે.
ભુજના સરપટનાકા વિસ્તારમાં આવેલી ખાસ જેલ અનેક તડકા છાયડા જોઈ ચૂકી છે. કુખ્યાત દાણચોરો તેમજ મારામારી, હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા અનેક કેદીઓ આ જેલની સજા ભોગવી ચૂક્યા છે. આ ખાસ જેલ રાજાશાહી વખતની ઐતિહાસિક જેલ ગણી શકાય તેમ છે. કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપમાં આ જેલને ભારે નુકસાની પહોંચી હતી. આ સમયે આ જેલમાં સજા ભોગવી રહેલા અંદાજીત 180 કેદીઓ નાસી છૂટ્યા હતા, જેમાં મોટાભાગના આજે પણ હાથમાં આવી શક્યા નથી. ભૂકંપ પછી સરકારે નવી જેલ બનાવવાનું નક્કી કર્યું હતું, જે આજે પાલારા ખાતે જોવા મળે છે. હાલમાં ભુજની ખાસ જેલ ધૂળ ખાતી અવસ્થામાં જોઈ શકાય છે. જેલના પરિસરમાં ચારે તરફ કચરાઓના ગંજ ખડકાઈ ચૂક્યા છે. માવજત થતી નથી તે એક હકીકત છે. આ ઐતિહાસિક જેલમાં ભૂકંપ પૂર્વે જે ચહલપહલ હતી તે આજે સુમસામ ભાસી રહી છે. આ જેલની જમીનનો ઉપયોગ પોલીસ ખાતાની કચેરી બનાવવામાં થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોકુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ, જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 0282223943. સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે સ્વાઇન ફ્લુએ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે સૌથી વધુ સ્વાઇન ફ્લુનો કહેર કચ્છમાં જોવા મળી રહ્યો છે અને કચ્છમાં પણ સૌથી વધુ કેસ ભુજમાં છે. ત્યારે આ સ્વાઇન ફ્લુને પહોંચી વળવા માટે ભુજ ખાતે સ્વાઇન ફ્લુ અંગેની લેબ શરૂ કરવામાં આવી અને આ લેબને આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. તો કેન્દ્રીય મંત્રી નીતિન પટેલ પણ આજે ભુજ દોડી આવ્યા. અત્યારે ગુજરાતમાં દરેક વ્યક્તિના મનમાં એક જાતનો ખોફ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ ખોફ સાથે જીવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં એક જાતનો કહેર વર્તાઈ રહ્યો છે અને આ ખોફ, આ કહેર છે સ્વાઇન ફ્લુનો. હા, અત્યારે સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુ નામનો આતંક ફેલાઈ ગયો છે અને આ આતંક એક પછી એક લોકોના જીવ લઈ રહ્યો છે. દરેક વ્યક્તિના મનમાં અત્યારે આ સ્વાઇન ફ્લુના આતંકે ખોફ પેદા કરી દીધો છે. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુના કેસો જોવા મળી રહ્યા છે, ત્યારે સૌથી વધુ કેસ કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યા છે અને કચ્છમાં પણ સૌથી વધુ કેસ ભુજ શહેરમાં જોવા મળી રહ્યો છે અને કચ્છમાં પણ સૌથી વધુ કેસ ભુજ શહેરમાં જોવા મળી રહ્યા છે. સરકારના અથાગ પ્રયત્નો બાદ પણ સ્વાઇન ફ્લુ પર કોઈપણ જાતનું નિયંત્રણ મેળવી શકાયું નથી, ત્યારે દિલ્હીની ટીમ પણ અહીં કચ્છમાં આવી, તેમ છતાં પણ હજુ સ્વાઇન ફ્લુ પર કોઈપણ જાતનું નિયંત્રણ મેળવી શકાયું નથી અને આરોગ્ય તંત્ર આ બાબતે નિષ્ફળ નીવડ્યું હોય તેમ કહી શકાય. અહીં કચ્છમાં સ્વાઇન ફ્લુની સારવાર માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને રાજકોટ, અમદાવાદ લઈ જવામાં આવતા, પરંતુ ત્યાં સુધી તો તેમનું મોત થઈ જતું, જેથી સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને આજે ભુજ ખાતે અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત સરકાર દ્વારા સ્વાઇન ફ્લુ લેબ શરૂ કરવામાં આવી અને આજે આ લેબ દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. તો હવે આ તમામ પરીક્ષણ અહીં આ લેબમાં જ કરવામાં આવશે અને દર્દીઓને હવે બીજે ક્યાંય પણ જવાની જરૂર નહીં રહે. તો આશા રાખીએ કે હવે આરોગ્ય તંત્ર સ્વાઇન ફ્લુ પર કાબૂ મેળવવામાં સફળ નીવડશે. તો આજે રાજ્ય આરોગ્ય કેન્દ્રીય મંત્રી નીતિન પટેલ પણ દોડી આવ્યા હતા. આ જયારે નક્કી થયું હતું કે ભાઈ સ્વાઇન ફ્લુનું લેબ અહીં કરવાનું છે અને વાયરોલોજી ડિપાર્ટમેન્ટ કહેવાય, મોલેક્યુલર બાયોલોજીનું છે, આ એકદમ એડવાન્સ લેબોરેટરી છે. મેડિકલ કોલેજીસમાં આ આવી રીતે આટલું એડવાન્સ કરવું એ પણ એક મોટી વાત છે. એમાં
અમે લોકો થોડાક વેલ પ્રિપેર્ડ એ રીતે હતા કે જ્યારે નક્કી થયું કે આ લેબ અહીંયા કરવું છે તેમાં બે મુદ્દાઓ છે. એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારે આપવાનું હતું, મશીન્સ તો ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું કે અમે આપશું, પણ એને એસેમ્બલ કરીને તાત્કાલિક મૂકવાનું કામગીરી હતી, અને સામે એ લોકો એ ચલાવવા માટેના ડોક્ટર્સ. અમારા જો માઇક્રોબાયોલોજીના ડિપાર્ટમેન્ટના હેડ છે એ ડોક્ટર ઘોષ છે, વેરી સિનિયર પ્રોફેસર છે, એમને આમના વિશે પૂરતી માહિતી હતી. રાજશ્રી એજન્સી કોસ્મેટિક ઇમિટેશન જ્વેલરીની હોલસેલર તથા રિટેલ ભાવની ખરીદી કરવા માટે જાણીતું શોરૂમ એટલે રાજશ્રી એજન્સી, જેમાં ફેશનના વધતા જતા દોર માટેની ઇમિટેશન જ્વેલરી, બેંગલ્સ, લગ્નના છૂડા અને લાખની બેંગલ્સ, ઇમ્પોર્ટેડ કોસ્મેટિક્સ, હેર એસેસરીઝ, અમેરિકન ડાયમંડ એડી, પરફ્યુમ ડીઓ, ઇમ્પોર્ટેડ મશીનરી, સાડી બ્રોચ, તદુપરાંત વેક્સ હીટર, ફાઉન્ડેશન, ઇયરરિંગ, ફિંગર રિંગ, મેકઅપ કીટ, લાઇનર, મસ્કરા, જેમાં ચાઇના, કોરિયા જેવી બ્રાન્ડેડ કંપનીના સ્પેશિયાલિસ્ટ, તેમજ સ્ટ્રેટનિંગ અને કર્લી હેર મશીન, હેર ડ્રાયર, ટૂંકમાં બ્યુટી પાર્લરની તમામ વેરાયટી હાજર સ્ટોકમાં. અમારું સરનામું નોંધી લેશો, રાજશ્રી એજન્સી, શ્રી હરિ સાડી સેન્ટર સામે, શોપ નંબર 2, ન્યુ પાંજરાપોળ કોમ્પ્લેક્સ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9925169148. હાલમાં સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર વર્તાયો છે. રોજ કોઈ ને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે. અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસ 201 અને મૃત્યુઆંક 19 છે, જ્યારે આજે વધુ 2 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં અનેક વિસ્તારો સ્વાઇન ફ્લુના ભરડામાં સપડાયા છે. તેની સૌથી વધુ અસર સરહદી જિલ્લા કચ્છમાં વર્તાઈ રહી છે, અને અહીં સ્વાઇન ફ્લુ બેકાબુ બન્યો હોય તેમ આજે એક જ દિવસમાં 10 નવા કેસોની સાથે 2 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. તેમની સાથે અત્યાર સુધી જિલ્લામાં કુલ 19 મોત અને 201 પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. કચ્છમાં સ્વાઇન ફ્લુ એટલી ચિંતાજનક હદે વકરી રહ્યો છે કે સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કેસોમાં કચ્છ જિલ્લો મોખરે રહ્યો હોય તેમ 40% કેસ અને મોત કચ્છમાં થયા છે, જેને પગલે રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કુર્મી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સતીશ કે મકવાણાએ જણાવ્યું કે રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા સ્વાઇન ફ્લુના કેસ કચ્છમાં વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, તો તે દરમિયાન જિલ્લામાં સ્વાઇન ફ્લુની પરિસ્થિતિ ગંભીર છે. આ સાથે આજે કુલ 10 પોઝિટિવ કેસ સાથે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલી વાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યુ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે, તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ, તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9952424258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદ નગર ગાર્ડન. ફોન નંબર 0792657649 યા 2657711 યા મોબાઈલ નંબર 9952244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. પહેલો તીરથ ચંદ્રઓ, બીજો કારુંભો કેદાર અને ત્રીજો સોમનાથ ભણજે, ચોથો શ્રેણીથર ભવજો સુધાર. દર્શક મિત્રો, વર્ષો પહેલા મહેશ્વરી મેઘવાળ સમાજના ઉદ્ધારક મામાઈ દેવના વંશજ પરમ પૂજ્ય ધણીમાતંગ દેવના જન્મ જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 700 વર્ષ પહેલા કચ્છમાં મામાઈ દેવનું અવતરણ થયું. મામાઈ દેવે મેઘવાળ સમાજને દિશા આપી અને ધર્માચાર, કરમ કે ઉંમર મંત્ર આપીને ઉદ્ધાર કર્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મામઈ દેવ સમાજ દ્વારા મામઈ દેવના વંશજ પરમ પૂજ્ય ધણીમાતંગ દેવની જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી સમગ્ર કચ્છમાં ધામધૂમથી કરાઈ હતી. આજરોજ સમસ્ત મહેશ્વરી સમાજમાં એક આનંદનો માહોલ છે. આજે અમારા ઈષ્ટદેવ કે જેમણે અમારો મહેશ સંપ્રદાયની સ્થાપના કરી છે, એવા ઈષ્ટદેવ પરમ પૂજ્ય ધણી માતંગ દેવની
1262મી જન્મ જયંતિ છે તે નિમિત્તે ભુજ શહેરનો સમસ્ત મહેશ્વરી સમાજ આજે રોજ તેની ઉજવણી શોભાયાત્રા રૂપે કરી રહ્યું છે. અમારા મહેશ સંપ્રદાયના જે જે વિસ્તારમાં લોકો રહે છે, પછી તે ભુજ હોય, ગાંધીધામ હોય, રાજકોટ હોય, હાલાર હોય કે પાકિસ્તાન હોય, જે જે જગ્યાએ અમારો મહેશ સંપ્રદાય રહે છે તે તમામે તમામ મહેશ સંપ્રદાયના લોકો આજે આ શોભાયાત્રાનું આયોજન અને આવતીકાલે અમારા પરમ પૂજ્ય ધણીમાતંગ દેવની જન્મ જયંતિનો ઉજવણી કરશે. જે પ્રમાણે આપણે આપણા નાના બાળકની અથવા તો આપણા વડીલની જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ, તેમ અમે લોકોએ વિચાર્યું કે આપણા ઈષ્ટદેવનું શા માટે નહીં, એટલે ભુજ મહેશ્વરી સમાજ દ્વારા ગયા વખતે પણ કરવામાં આવેલું, આ વખતે પણ અમારા ઈષ્ટદેવ પરમ પૂજ્ય ધણી માતંગ દેવનું કેક કાપી અને અમે લોકો રાતના 12 વાગે એની ઉજવણી કરશું, જ્ઞાન કથન કરશું અને બપોરે 12 વાગે સમૂહ જ્ઞાતિ ભોજન સવારના 12માંથી પથ એ પ્રકારનો કાર્યક્રમ છે. આજે અમે બપોરથી 1 વાગ્યાથી અમે લોકો શોભાયાત્રામાં નીકળ્યા છીએ. સિટી ગેસ્ટ હાઉસ ભુજમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઈફાઈ ઝોન પણ ઉપલબ્ધ, રૂમ ચાર્જિસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટેચ બાથરૂમ ₹500, એક્સ્ટ્રા બેડ ચાર્જ ₹100 ના નજીવા દરે. સરનામું સિટી ગેસ્ટ હાઉસ, લંગાશેરી, દરબારગઢ પોસ્ટ ઓફિસ ની સામે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913922669. અમારું બીજું ફર્મ એટલે હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, જેમાં તમને સ્પેશિયલ ગુજરાતી થાળી સાથે જમવાની ઉત્તમ સગવડ, જેમાં ફિક્સ થાળી ₹40, ફૂલ થાળી ₹60, સમય દરરોજ સવારે 11 થી 4 અને સાંજે 7 થી 10, તેમજ રવિવારે સાંજે. સ્થળ હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, બસ સ્ટેશન અને સાથી સિનેમાની બાજુમાં બિંડી બજાર, ભુજ. પ્રોપ્રાઇટર એચ સોનારા સુથરીવાલા. મોબાઈલ નંબર 9909700059. ગુજરાત રાજ્યના સંસદીય સચિવ અને અંજાર મત વિસ્તારના ધારાસભ્યનું અભિવાદન કાર્યક્રમ અંજાર મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યો. પીર જાહિદ શાહ દરગાહ પર યોજાયેલ આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો ઉમટ્યા. આજરોજ અંજાર મુસ્લિમ સમાજવાળી ગરીબુલ્લા સાઈ એન્ડ પીર જાહિદ શાહ દરગાહ મકબરા તકિયા વકફ ટ્રસ્ટ અંજાર દ્વારા વાસણભાઈના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆતમાં આવેલા મહેમાનોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ સંસ્થા દ્વારા શિવણ ક્લાસ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, ત્યારે કાર્યક્રમ દરમિયાન પ્રમાણપત્રો પણ વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ પછાત વર્ગને સ્વેટર વિતરણ પણ કરવામાં આવ્યા હતા અને સંસદીય સચિવ વાસણભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નીરવ ભારદિયા, જીવાભાઈ આહિર, પુષ્પદાન ગઢવી, ત્રિકમદાસ મહારાજ, રાજુ કોડરાણી, વસંત કોડરાણી તેમજ મુસ્લિમ સમાજના લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ, આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ શમિતા 12:40, 3:30, 6:45, તેમજ 9:45 નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ શમિતાભ 10:20 સવારે, ખામોશિયા 12:50, બેબી 3:45, 6:30 તેમજ 9:30 નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર 9909744944 એન્ડ 9409446048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી, આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટર દ્વારા 7.1 Dolby ડિજિટલ GBL સાઉન્ડ સાથે રજૂઆત. સમાજની ઉપેક્ષાથી ક્યાંક માતા પિતાની જો હુકમી કે બળજબરીથી માનસિક સંતુલન ગુમાવનાર કિશોરને માનવજ્યોત સંસ્થા અને મા આશાપુરા ન્યૂઝના પ્રયાસથી માનસિક આરોગ્ય કેન્દ્રમાં સાજા થવા માટે મોકલવામાં આવ્યો છે. તમે ડાહ્યો મને માનો એમાં વાંધો નથી, ખરેખર જો કહું જાહેરના થયેલ પાગલ છું.
दर्शक मित्रों, वास्तविकता ए छे के दरेक व्यक्ति पागल छे। कोईक सत्ता पाछळ पागल छे, कोईक संपत्ति पाछळ पागल छे, कोईक नामना पाछळ पागल छे, अने कोईक समाजना त्रासथी, समाजनी उपेक्षाथी पागल छे। करुण वास्तविकता ए छे के समाजथी पागल थयेल व्यक्ति समाज द्वारा डाह्यो थई शके, परंतु सत्ता संपत्ति नामना पाछळ थयेल पागलने समाज पण साजो करी शकतो नथी। मानवज्योत संस्था छेल्ला केटलाय समयथी समाज द्वारा तेमज समाजनी उपेक्षाथी थयेल पागलने मानसिक आरोग्य केन्द्रमां सारवार अपावीने साजा करी घरे परत मूक्या छे। ત્યારે માનવજ્યોત સંસ્થા અને મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી માનસિક આરોગ્ય કેન્દ્રમાં એક માનસિક અસ્વસ્થ કિશોરને સારવાર માટે મોકલવામાં આવ્યો છે। સમગ્ર કચ્છમાં માનસિક અસ્વસ્થ લોકો માટે અને ભૂખ્યા લોકો માટે એક કામ કરતી સંસ્થાનું નામ છે માનવજો સંસ્થા, અને માનવજો સંસ્થાએ હમણાં જે કહી શકાય કે એક ઐતિહાસિક કામ કરી, એક જે 25 જણાને માતાના મઢ અને નારાયણ સરોવરના તીર્થ સ્થાનેથી લઈ અને માનસિક આરોગ્ય કેન્દ્રમાં લઈ આવ્યા, અને એમાંથી 3 જણા હમણાં જ પ્રબોધભાઈથી વાત થઈ સાજા પણ થઈ ગયા છે। અત્યારે પ્રિન્સ રેસિડેન્સીની સામે હું મારા મિત્ર નયનભાઈ ભરતભાઈને જ્યારે બેઠા હતા ત્યારે એક આ વ્યક્તિ એક દેખાણો અને અમે પૂછ્યું અહીંયા ચાવાળા ભાઈને કે ભાઈ આ કેટલા ટાઈમથી થયું, કે 10-11 દિવસથી આવ્યો છે, થોડું ઘણું ગુજરાતી બોલે છે। ત્યારે તરત જ પ્રબોધભાઈનું ધ્યાન દોર્યું અને પ્રબોધભાઈ પોતાની ગાડી લઈને આવ્યા છે, ત્યારે પ્રબોધભાઈને મળશું। પ્રબોધભાઈ, ખાસ કરીને આમાં આ ક્યાં ખૂટતી કડી છે અને ખાસ કરીને કઈ રીતે આ લોકો પોતાના ઘર સુધી પહોંચતા હોય છે? પ્રબોધભાઈ, હમણાં 25 જણાને તમે લઈ આવ્યા, કેટલા જણા આમાંથી સ્વસ્થ થયા? એટલે 2-3 દિવસ પહેલાં જ અમે માતાના મઢ અને નારાયણ સરોવરથી 25 જેટલા માનસિક વિકલાંગોને ભુજની આરોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડી છે, માનસિક આરોગ્ય હોસ્પિટલ સુધી। ખરેખર તો ભુજ કચ્છમાં 100 બેડની હોસ્પિટલ હોવી જોઈએ, જેથી આપણે આ ત્રણેય જિલ્લાના જે માનસિક વિકલાંગ દર્દીઓ છે એને સારામાં સારી સારવાર આપી શકીએ। અત્યારે આપણે ઠેક ઠેકાણે આવા ભટકતા રખડતા ભટકતા માનસિક વિકલાંગો જોઈએ છીએ અને આપણે એમને પાગલ કહીને તરછોડી દઈએ છીએ, પણ ખરેખર જો એની સારવાર કરવામાં આવે તો 85% આવા યુવાનો લોકો સારી સારવાર મેળવી અને સજ્જ બની શકે અને સારા નાગરિક બની શકે। તો જરૂર છે માત્ર એક સંવેદનાની, એક કહી શકાય કે એક સહિષ્ણુતાની। વર્ષ 2013માં થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં આરોપીને ભુજ લઈ આવવાની તજવીજ, 78,000 નો મુદ્દામાલ કબજે કરાયો। ભુજ જતી બસમાં બેઠેલા આંગળિયા પેઢીના કર્મચારી પાસેથી નજર ચૂકવી ચીલ ઝડપ કરી ચાંદીના ચોરસા તથા ઘડિયાળની લૂંટ કરનાર શખ્સને પકડી પાડવામાં આવ્યો છે। આ શખ્સને ભુજ લઈ આવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગત 29 મે 2013ના દિવસે રાત્રિના સુમારે એચ પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગળિયા પેઢીના કર્મચારી પાર્સલો લઈ અમદાવાદમાંથી બસમાં બેસી ભુજ જવા માટે નીકળ્યો હતો અને વહેલી સવારે ભુજ આંગળિયા પેઢીનો કર્મચારી ઉતર્યો હતો। આ ગાળા દરમિયાન મુસાફરી દરમિયાન રસ્તામાં કોઈએ આંગળિયા કર્મચારીના થેલાની ચેઇન ખોલી તે થેલામાંથી પાર્સલો કાઢી લીધા હતા, જે બાબતે ભુજ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી। ખાનગી લક્ઝરી બસમાં ભુજ જતા આંગળિયા પેઢીના કર્મચારીના થેલામાંથી પાર્સલો કાઢી લેનાર આરોપી પોતાના ભાગમાં આવેલ સોના ચાંદીના દાગીના વેચવા શોરૂમ આવવાનો છે તેવી બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે બન્નુ ભગવાનદાસ ભવાની પ્રસાદ ગુપ્તા ઉંમર વર્ષ 30 રહે ભોગીલાલની ચાલી અમદાવાદને 2 કિલો વજનના ચાંદીના ચોરસા નંગ 4 કાંડા ઘડિયાળ નંગ 3 સહિત રૂપિયા 78,000 નો મુદ્દામાલ મળી આવ્યો છે। ભુજ બી ડિવિઝન પોલીસે આજે આરોપીનો કબજો લીધો છે અને તેને પદ્ધર પોલીસ મથકના હવાલે સોંપવામાં આવશે। કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।